नमस्कार। समग्र शिक्षा अभियान जिलो आणंद तालुको उमरेड हूँ जोशी किरण में टीचर एजुकेटर। आज मारो विषय है वाली मार्गदर्शन जेन्डर एज्युकेशन और विकलांग दीकरी में जवाब मिलती समस्या। हम हाल में आप बाड़कोए धोरण 8 पूर्ण करेलू है यदर वालीओ ने वीसी मध्यम थी वाली ने पूछवा आयु कन्याओं ने कि ते नौमा धोरण में दीकरी दाखिल करवाना छो कि नहीं महिती थोड़ी जानकारी भी मेरी वालीओ पास थी। तो अमुक वालीओ कीधु कि खास कर मानसिक स्थिति जो धरावती दीकरी है यहाँ वाली एवं कहे आग कि अमें हमें धोरण 9 अमे दाखिल करवा माँगता नहीं। तो मैं कारण पूछू कि के तो थोड़क अंदर थी जाऊ खास कर जयरे 14-18 वर्ष की अंदर जो दिव्यांग दीकरी एडोलेशन पीरियड की अंदर आए तो ये मेन्सिस पीरियड में आए हुए तो ये कसो संपूर्णपणे कसो ख्याल होते नहीं। तो त्यार पछी मारा फेमिली डॉक्टर है गायनोकोलॉजिस्ट तृप्ति मैडम एमने मैं फोन द्वारा मैं पूछू माहिती कि खास कर मंदबुद्धि धरावती दीकरी है तो ये ने कई कशु प्रकार ख्याल होता नहीं कि मेन्सिस पीरियड में ये बैसे तो के रीते पेड़ पहनो तेनी स्वच्छता के रीते जाळवी पछी एनो उपाय शू के आनो आग कई रीते पछी मैडम साथ बात करीने के 17-18 वर्ष की जेपण दीकरीओ हो 15 वर्ष की तो जो वाली ने पूछवामां आवे तो वाली जो इच्छे तो ये कोई भी कढ़ाई सके छे અને કઢાઈ જ પડે અને ખાસ કરીને મનબુદ્ધિ ધરાવતી છોકરીઓને કોઈ પ્રકારનો ખ્યાલ હોતો નથી। પછી વીસીના માધ્યમથી અને મોબાઈલના માધ્યમથી વાલીઓને કોન્ટેક્ટ કર્યો તૃપ્તિ મેડમનો કોન્ટેક્ટ આપ્યો અને પછી વાલીઓને પછી છે કે થોડુંક માર્ગદર્શન આપવાનું મેં સ્પેશિયલ એજ્યુકેટર તરીકે અને ગાયનેકોલોજિસ્ટ મેડમ દ્વારા પણ માહિતી આપવામાં આવી કે કઈ રીતે શું આગળ એનું શું કરવું એમ પછી વ્યક્તિગત રીતે મેં દીકરીઓ સાથે વાત કરી જે મારે માહિતી જે જણાવી હતી કે પેડનો કેવી રીતે ઉપયોગ કરવો અને કેવી રીતે સ્વચ્છતા સ્વચ્છ રાખવું પછી દીકરો અમુક તો શું છે કે શરમાતી હતી અને અમુક શું છે કે પેરેન્ટ્સની શરમાતા હતા કે આવી રીતે અમે મેડમને કઈ રીતે વાત કરીએ તો થોડું સમજણ તો પડી ગઈ કે વાલીઓ શું છે કે કે પીરિયડમાં દીકરીઓ બેસે છે તે લોકોને કશું ખબર નથી પડતી કે કેવી રીતે સ્વચ્છતા રાખી શું કરવું હોય એ રીતે પછી ત્યાં ગાયનેકોલોજી જે મેડમ છે એ રીતે જે આ મંદબુદ્ધિ જે ધરાવતી દીકરીઓ છે તો એનું સ્પેશિયલ એક પીરિયડ એ લોકોએ બનાવ્યું છે તે શું છે કે માતાઓ શું છે માતાઓ અને જે દીકરીઓ છે એ વ્યવસ્થિત રીતે ઇઝીથી પહેરી શકે અને કેવી રીતે ધોવું અને કેવી રીતે સાફ કરવું એ પણ શું છે કે વીસીના માધ્યમથી અને વિડીયોથી શું છે કે મેડમે અને મેં બી વ્યક્તિગત રીતે દીકરીઓ સાથે વાત કરી પછી ત્યાર પછી જ શું છે કે માતાઓ સમજી કે ના ખરેખર કે આપણે આગળના ધોરણ 9 આપણે દાખલ કરીએ અને હાલમાં બી શું છે કે વિડીયો કોલિંગથી શું છે કે વાલીઓને મેં સમજાવ્યું કે ધોરણ 9 આટલે એટલે દાખલ કરી દો અને આગળ શું છે કે ડ્રોપઆઉટનો રેશિયો ના વધે એના માટે દીકરીઓ દાખલ થઈ ગઈ છે। નમસ્કાર।